हेलो एंड વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસાત. વરસાદ આવતો હોય ને એટલે આમ કંઈક ગરમા ગરમ તીખું ચટપટું ખાવાની બહુ જ ઈચ્છા થતી હોય છે. તો આજે હું તમારા માટે મંચુરિયન લઈને આવી છું અને એ પણ તળ્યા વગરના, એકદમ હેલ્ધી. અને હા, મેંદાનો પણ ઉપયોગ નથી કરવાના, એટલે ડબલ હેલ્ધી છે અને બનવામાં એકદમ સરળ. તો હવે આ મંચુરિયન મને ખબર છે કે તમને શીખવા જ છે, કારણ કે બહુ જ સરસ છે. તો હવે આપણે શરૂ કરી દઈએ. મંચુરિયન બનાવવા માટે સૌથી પહેલા આપણે કોબી લઈશું અને એને આપણે ચીલી કટરમાં ચોપ કરી લેવાની છે, અથવા તો ચોપરમાં ચોપ કરી લેવાની છે. અત્યારે મેં હાફ બાઉલ કોબી લીધેલી છે, એની સાથે કેપ્સિકમ પણ લીધેલા છે. એક નંગ કેપ્સિકમ લીધું હતું અને લગભગ 150 થી 200 ગ્રામ જેટલી કોબી લીધેલી છે. અને આપણે આ જે મિશ્રણ છે એને, આ જે કોબી અને કેપ્સિકમ છે એને આપણે ચીલી કટરમાં ક્રશ કરી લઈશું અને ચોપ કરી લેવાના છે. એટલે બારીક એકદમ આપણે એને ચોપ કરી લઈશું. કોબી અને કેપ્સિકમ છે એ બંનેને આપણે ચોપ કરી લીધા છે, બાઉલમાં લઈ લઈશું. મેં ચોપરમાં ચોપ કર્યા છે એટલે જો આ રીતે ચોપ કરવાના છે, દેખાય છે ને તમને? ચીલી કટરમાં કરી શકો છો, હાથેથી કરો તો એકદમ બારીક સુધારી લેવાના છે. અને જો મિક્સરમાં કરો ને તો અધકચરા, એટલે તમે ચાલુ બંધ કરીને કરશો ને તો થોડુંક વટાઈ જશે અને પછી એકદમ પેસ્ટ ન થઈ જવી જોઈએ, એનો ખાસ ધ્યાન રાખવાનું છે. એક ચમચી લીલા મરચા છે અધકચરા ક્રશ કરેલા, એ ઉમેરી લઈશું. એક ટીસ્પૂન વિનેગર લઈશું. પાંચ ટીસ્પૂન મરી પાવડર ઉમેરીશું. હાફ ટીસ્પૂન સોયા સોસ ઉમેરી લઈશું. અને એની સાથે ચીલી પેસ્ટ ઉમેરવાની છે. હવે આખા લાલ મરચાની તમે પેસ્ટ પણ બનાવી શકો છો. અને જો પેસ્ટ બનાવવાનો ટાઈમ ન હોય ને તો શું કરવાનું છે કે લાલ મરચું પાવડર લેવાનું છે. અત્યારે મેં આમાં લાલ મરચું પાવડર, એટલે કે આપણે જે કાશ્મીરી લાલ મરચું પાવડર વાપરતા હોઈએ એ લેવાનું છે. એ 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર લીધું છે. એની સાથે 1 ટીસ્પૂન વિનેગર ઉમેર્યું છે અને ચપટી મીઠું ઉમેરી લીધું છે. એટલે સરસ મજાની આ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. જો તમારી પાસે ચીલી સોસ ન હોય અથવા ચીલી પેસ્ટ ન હોય તો તમે આ રીતે પ્રિપેર કરી શકો છો અને એકદમ ઝટપટ તૈયાર થઈ જાય છે અને એનો સ્વાદ પણ બહુ જ સરસ લાગે છે. અત્યારે આપણે 1 ટીસ્પૂન લઈ રહ્યા છીએ, બધું મિક્સ કરી લઈશું. એક ટીસ્પૂન મીઠું ઉમેરી લઈશું. હવે આ રીતે આપણે મિક્સ કરીને જનરલી એની અંદર આપણે મેંદો અને કોર્નફ્લોર ઉમેરતા હોઈએ છીએ અને પછી બરાબર મિક્સ કરી અને પછી એને આપણે તળી લેતા હોઈએ છીએ. પ્રોપર મિક્સ કરીને એના મંચુરિયન બનાવી અને તળી લેતા હોય છે. પણ આજે આપણે આ મંચુરિયન છે એ તળવાના નથી. અને એની સાથે સાથે આપણે એની અંદર ઇન્ગ્રેડિયન્ટ્સ પણ એવા ઉમેરવાના છીએ, આપણે મેંદા વગરના આ મંચુરિયન બનાવી રહ્યા છીએ. એટલે એકદમ હેલ્ધી અને છતાં પણ એકદમ ટેસ્ટી એવા આપણે મંચુરિયન તૈયાર કરવાના છે. તો સૌથી પહેલાં આપણે 1/2 કપ સોજી ઉમેરી લઈશું. એની સાથે 1/2 કપ ઘઉંનો લોટ લેવાનો છે. સાથે ચપટી સોડા ઉમેરી લઈશું. હવે કોર્નફ્લોર પણ ઉમેરી શકો છો, સોરી ફ્રૂટ સોલ પણ ઉમેરી શકો છો અને સોડા પણ ઉમેરી શકો છો. બહુ વધારે પ્રમાણમાં નથી ઉમેરવાના, કારણ કે વેજીટેબલ બહુ સારા એવા પ્રમાણમાં છે. એટલે તમે જો ફ્રૂટ સોલ કે સોડા બહુ વધારે પ્રમાણમાં ઉમેરશો ને તો જે બોલ્સ છે ને એ પ્રોપરલી મિક્સ નહીં થાય અને વળશે પણ નહીં. હવે હાથેથી સરસ રીતે મિક્સ કરી લેવાના છે. હવે આ જે મિશ્રણ છે ને એનું આપણે થોડુંક ઘટ્ટ થાય ને એવું ખીરું તૈયાર કરવાનું છે. બહુ વધારે ઢીલું પણ નહીં અને એકદમ વધારે કઠણ પણ નહીં એવું ખીરું તૈયાર કરવાનું છે. જો આ બોલ્સ એવા તૈયાર થયા છે કે તમે એને બોલ્સ વાળી અને પછી એને તળી શકો. અને અત્યારે આપણે એને તળવાના નથી, પણ આપણે અત્યારે એને શેકી લઈશું અને શેકવાથી એનો સ્વાદ બહુ જ સરસ આવશે. એનો કલર તો અત્યારે જ પણ સરસ દેખાઈ જ રહ્યો છે કે મંચુરિયન જે બનાવતા હોઈએ એના જેવો એનો કલર આવી ગયો છે.
અને આને લગભગ 5-1 મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું, પછી આપણે જરૂર પ્રમાણે પાણી ઉમેરીશું. કારણ કે કોબી અને કેપ્સિકમ આપણે બંને વેજીટેબલ લીધેલા છે, આની અંદર તમે ગાજર પણ ઉમેરી શકો છો, અને જો કોબી ન ખાતા હો તો એ ઓમિટ પણ કરી શકો છો. તો કેપ્સિકમ લઈ શકો છો, થોડા પ્રમાણમાં દૂધી પણ છીણીને ઉમેરી શકો છો, એનો સ્વાદ પણ બહુ જ સરસ લાગે છે અને ખબર પણ નહીં પડે કે તમે આની અંદર દૂધી એડ કરી છે. હવે આની અંદર જે વેજીટેબલ્સ છે એનું થોડું પાણી પણ છૂટશે, અને એની સાથે સાથે સોજી ઉમેરેલી છે એ પાણી એબ્સોર્બ પણ કરશે, એટલે ખીરું જે ખીરું તૈયાર કરવાનું છે આપણે એના માટે આ જે મિશ્રણ છે એને લગભગ 5-10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. જો ખીરુંની તમે કન્સિસ્ટન્સી જોઈ શકો છો કે થોડી ઢીલી છે, પણ હજી આપણે એકાદ ચમચી જેટલું પાણી ઉમેરી લઈશું એટલે આપણે જોઈએ ને એવી કન્સિસ્ટન્સી આવી જશે. આપણે આની અંદર સોડા ઉમેર્યો હતો, હવે એનાથી વધારે કંઈ જ ઉમેરવાની જરૂર નથી, કારણ કે બહુ જ બધા વેજીટેબલ છે અને લોટનું પ્રમાણ ઓછું છે એટલે બહુ જ હેલ્ધી છે, વધારે પડતા શાકભાજી છે અને આ મંચુરિયનનું એકદમ હેલ્ધી વર્ઝન કહી શકાય. હવે જે બોલ્સ બનાવવાના છે આપણે આ અપમ પાત્ર લીધેલું છે અને એને મેં ગ્રીસ કરી લીધું છે, એમાં આપણે આ બોલ્સ મૂકી દઈશું. આ રીતે આપણે ખીરું મૂકી દેવાનું છે. જો આટલું ઘી જે છે એ થીક હોવું જોઈએ તો બોલ્સ છે ને એ સરસ બનશે, નહીં તો વધારે પ્રમાણમાં ઢીલું હશે ને તો બોલ્સ સરસ તૈયાર નહીં થાય. એટલે આ રીતે આપણે તૈયાર કરી લઈશું. પ્રોપરલી બોલ્સ વાળી લેવાના છે, મૂકી દેવાના છે, અને મેં અગાઉ કહ્યું એ પ્રમાણે કે જો તમારે આમાંથી મંચુરિયન બનાવવા હોય આ જ વસ્તુમાંથી કે બોલ્સ તળવા હોય તો તમે તળી પણ શકો છો, તો એના માટે તમારે જે ખીરું આપણે જે પાણી ઉમેર્યું એ પાણી ઉમેરવાની જરૂર નથી, અને એને કૂક થવા એને બોલ્સ વાળી અને એને તળી લેવાના છે. હવે આપણે બોલ્સ મૂકી દીધા છે અને ઢાંકીને લગભગ 5-7 મિનિટ માટે કૂક થવા દઈશું, અને પછી ફરીથી પલટાવીને એને ફરીથી કૂક થવા દેવાના છે. ચેક કરી લઈએ, જો કેટલા સરસ દેખાઈ રહ્યા છે ને. હવે એને પલટાવી લઈશું. વાહ, એનો લુક પણ એકદમ સરસ આવી ગયો છે. જે ફ્રાય કરેલા મંચુરિયન હોય ને, તળેલા જે મંચુરિયન હોય ને, એવો જ દેખાવ એનો આવી રહ્યો છે, અને એ પણ આપણે ઘઉંમાંથી બનાવ્યા છે એટલે એકદમ હેલ્ધી છે. એટલે હવે એવું નહીં થાય કે ભાઈ મંચુરિયન એટલે કે અનહેલ્ધી ને એ ડીશ ના ખવાય, બાળકોને પણ તમે પ્રેમથી આપી શકશો. આવી રીતે બોલ્સ બનાવીને પણ બાળકોને આપશો ને તો પણ એ પ્રેમથી ખાશે, નાસ્તામાં પણ તમે એને આપી શકશો, અને આપણે તો એને મંચુરિયનની જેમ જ વઘાર પણ કરીશું અને એનો એકદમ સરસ તૈયાર કરવાના છે, એટલે એ તો તમને ડિનરમાં પણ મંચુરિયનની જેમ જ તમે એને સર્વ કરી શકો છો. જો એકદમ સરસ તૈયાર થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે ફૂલી પણ ગયા છે, કારણ કે આપણે એની અંદર ચપટી સોડા પણ એડ કર્યો હતો. હવે ઢાંકીને ફરીથી એને લગભગ 4-5 મિનિટ સુધી થવા દઈશું. મંચુરિયન બોલ્સ એકદમ સરસ રેડી થઈ ગયા છે, તમે જોઈ શકો છો કે દેખાવમાં પણ બહુ જ સરસ છે અને એકદમ સોફ્ટ છે. હવે આ બોલ્સને આપણે વઘારી લઈએ, એટલે મંચુરિયન જે રીતે તૈયાર કરતા હોઈએ એ રીતે આપણે મંચુરિયન જ તૈયાર કરી લઈએ. એક ટેબલ સ્પૂન તેલ લઈશું. તેલને એકદમ સરસ ગરમ કરી લેવાનું છે, કારણ કે જ્યારે પણ આપણે ચાઇનીઝ બનાવતા હોય ને ત્યારે જો તેલ એકદમ સરસ ગરમ હશે ને તો એની ફ્લેવર એટલી સરસ બેસશે અને એના કારણે સ્વાદ છે કોઈ પણ ચાઇનીઝ વાનગીનો સ્વાદ બહુ જ સરસ આવશે. અને ખાસ કરીને જ્યારે તમે જૈન કોઈ વાનગી બનાવી રહ્યા છો અને ત્યારે જો તમે તેલને એકદમ ગરમ કરી અને એની અંદર કોથમીરની દાંડી ઉમેરશો તો તમે એની અંદર લસણ અને કાંદા એ બંને વસ્તુ નથી ઉમેરતા, છતાં પણ એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. જો સરસ તેલ એકદમ ધુમાડા નીકળે એટલું ગરમ થઈ ગયું છે. હવે એની અંદર આપણે કોથમીરની દાંડી ઉમેરી લઈએ અને એની સાથે ચપટી સૂંઠ પાવડર ઉમેરી લઈશું. આ બંનેની એટલી સરસ સ્ટ્રોંગ ફ્લેવર બેસે છે ને કે બહુ જ સરસ લાગે છે. હવે બારીક સુધારેલી કોબી ઉમેરી લેવાની છે.
एकदम मैं झीणी सुधारी लीधी छे। अत्यारे आपणे ड्राई मंचूरियन बनावी रह्या छे, ग्रेवी वाला मंचूरियन नथी बनावी रह्या। हवे आपणे बधा सोसीस एड करी देशुं, चपटी मरी पाउडर उमेरीशुं, એની સાથે હાફ ટીસ્પૂન વિનેગર ઉમેરી લઈશું। એક ટીસ્પૂન ચીલી પેસ્ટ ઉમેરીશું, જે આપણે તૈયાર કરી હતી, લાલ મરચાની જે પેસ્ટ આપણે તૈયાર કરી હતી એ ઉમેરી લઈશું। આનાથી એનો કલર અને દેખાવ બંને બહુ જ સરસ આવશે। વન ફોર ટીસ્પૂન સોયા સોસ ઉમેરી લઈશું, સોયા સોસ બહુ વધારે નથી ઉમેરી રહ્યા। એક ટેબલ સ્પૂન કેચઅપ ઉમેરી લઈશું। હવે આની અંદર આપણે બે ટેબલ સ્પૂન પાણી ઉમેરી લઈશું। જો અત્યારે આપણે ડ્રાય મંચુરિયન બનાવી રહ્યા છીએ, પણ એના બદલે જો સોસી મંચુરિયન બનાવતા હોઈએ તો આની અંદર હજી થોડા વધારે પ્રમાણમાં પાણી ઉમેરવાનું છે અને એની સાથે થોડા પ્રમાણમાં કોર્નફ્લોર ઉમેરવાનું છે। એમ કરવાથી તમારા મંચુરિયન છે એકદમ સરસ સોસી બની જશે। મીઠું ઉમેરી લઈશું, હાફ ટીસ્પૂન મીઠું ઉમેરીશું, પાણીના ભાગનું મીઠું ઉમેરી લઈશું। આમ તો બધા સોસમાં હોય જ છે, એટલે આપણે થોડા પ્રમાણમાં જ મીઠું ઉમેરીશું। અને હવે તૈયાર કરેલા મંચુરિયન ઉમેરી લઈશું। જો એનો કલર કેટલો સરસ આવી ગયો છે ને, દેખાવ અને કલર બંને બહુ જ સરસ છે। અને સ્લો ફ્લેમ પર એકાદ મિનિટ માટે કૂક થવા દઈશું। આમ કરવાથી અંદરથી પણ મંચુરિયન એકદમ સરસ સોફ્ટ થઈ જશે અને એની સાથે જે મસાલો છે એ સરસ રીતે કોટ થઈ જશે। હવે આવા મંચુરિયન જો તમે સર્વ કર્યા હોય તો તમને એવું લાગે કે આ તળેલા નથી અને મને નથી ભાવતા, એકદમ ટેસ્ટી લાગવાના છે। ઉપરથી થોડી કોથમીર છાંટી લઈશું, એકદમ મસ્ત મજાના એવા મંચુરિયન તૈયાર થઈ ગયા છે, ગરમા ગરમ મંચુરિયન તૈયાર થઈ ગયા છે। આપણે એને સર્વ કરી લઈએ। ગરમા ગરમ મંચુરિયન તૈયાર થઈ ગયા છે, આપણે એને સર્વ કરી લઈએ। એકદમ ટેસ્ટી એવા મંચુરિયન તૈયાર થયા છે અને ખાસ કરીને લોટમાંથી બનાવેલા છે, એટલે કે ઘઉંના લોટમાંથી બનાવેલા છે, મેંદાનો ઉપયોગ નથી કર્યો અને એની સાથે સાથે તળ્યા વગરના છે, એટલે એકદમ હેલ્ધી અને એકદમ ટેસ્ટી આ એવો નાસ્તો તૈયાર થયો છે। અને બાળકોને તો બહુ જ મજા પડી જવાની છે આ જે મંચુરિયન બનાવ્યા છે એનામાંથી। તો ચોક્કસથી આ મંચુરિયન તમે તમારા ઘરે બનાવજો, એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી। અત્યારે મેં ડ્રાય મંચુરિયન બનાવ્યા છે, તમે એને ગ્રેવીવાળા પણ બનાવી શકો છો। ઉપરથી થોડી કોથમીર ભભરાવી લઈશું તો મસ્ત મજાના મંચુરિયન તૈયાર છે। ચોક્કસ આ બનાવજો અને આવી જ નવી વાનગીઓ સાથે નવી વાતો સાથે ફરી મળતા રહેશું। ત્યાં સુધી બાય બાય।